લાકડા તાફું કરે માકડા, એટલે કે બધા માકડા મતલબ વાંદરાઓ સળગાવી ને લાકડા લાકડાઓ બધું સળગાવી અને તાફું કરતા હતા. ક્યારે? તો કે શિયાળામાં. ત્યારબાદ છે ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. હવે પોતે ડાળે ડાળે ફરે અને બધા છાપરાઓ કૂદતા હતા. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. શિયાળામાં ખૂબ ઠંડીના કારણે એ દરેક ચોમાસું હોય ત્યારે જ આકાશ માંથી વીજળીઓ ને કડાકા ને બધું થતું હોય. ક્યારે? તો કે ચોમાસામાં. પછી હવે આગળ શું હલકું ને શું ભારે કેવી રીતે ખબર પડે? હવે તમારે ઉત્તર આપવાનો છે કે શું હલકું ને શું ભારે. સુગરીનો માળો કે ઝાડની ડાળ, હવે આપણે વિચારવાનું છે કે સુગરીનો માળો હલકો હોય કે ઝાડ છે એનું ડાળથી. તો કે સુગરીનો માળો હોય ને એ સાવ હલકો હોય, એમાં વજન જરાય હોય નહીં. કારણ કે શેનો બનેલો હોય છે? તો કે કાણકલાઓનો, પાંદડાઓનો એનો બનેલો હોય છે, એટલે સાવ એ હલકો હોય છે. પછી લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, આ બેમાંથી હલકું શું છે? તો કે પ્લાસ્ટિકની ખુરશી હોય કેવી હોય? સાવ વજનમાં હલકી. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક હળવું હોય પણ લાકડાની વસ્તુ કેવી હોય? એ વજનવાળી હોય છે. તો લાકડાનું ટેબલ કેવું હોય? ભારે હોય છે. પછી ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી, હવે આપણે જોવાનું કે આપણી પાસે એક તરફ ગુજરાતી ચોપડી હોય અને એક તરફ ગણિતની ચોપડી હોય, તો એ બંને માંથી હલકું કર્યું છે? તો કે ગુજરાતીની ચોપડી વજનમાં હલકી છે, કારણ કે નાના કેવી હોય છે. ત્યારબાદ પેન્સિલ કે રબર, આપણી પાસે પેન્સિલ અને રબર બે વસ્તુ હોય તો આપણે જોવાનું કે એમાંથી હલકું કર્યું છે? તો હા, પેન્સિલ જ હોય. તો ત્યાં આપણે નિશાની કરીશું નીચે. પછી છે લખોટી કે પ્લાસ્ટિકનો દડો. હવે તમારી પાસે એક તરફ લખોટી હોય, નાનકડી એવી લખોટી, અને એક તરફ પ્લાસ્ટિકનો દડો હોય, તો એ બે બંને માંથી હલકું શું હોય? તમે વિચારો. તો કે પ્લાસ્ટિકનો દડો, પ્લાસ્ટિકની દરેક વસ્તુ કેવી હોય? તો કે હલકી જ હોય. તો અહીંયા પ્લાસ્ટિકનો દડો એ હલકો થશે. હવે આ જ રીતના તમારે પોતાની આવડી પાઠ્યપુસ્તક છે કસોટ, એની અંદર પેજ નંબર 8 સુધી ઉતારવાનું રહેશે. હવે આ વિડીયોમાં જે રીતના મેં તમને કરાવ્યું છે, આ જ રીતના તમારે તમારી આ પાઠ્યપુસ્તક છે એની અંદર પણ તમારે ઉતારવાનું રહેશે. તો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.